દક્ષિણ ગુજરાતની એવી એ બે બેઠક જેની ચર્ચા અત્યારે છે. આ બેઠક કઈ છે? સૌથી પહેલા વાત કરીશું વલસાડ બેઠકની. જયદીપ પાસે જઈશું. જયદીપ આ વલસાડ પણ ગયા હતા, વલસાડની જનતાનું મૂડ પણ જાણ્યો હતો. પહેલા જનતાનું મૂડ જાણીએ, ત્યારબાદ તેના આંકડા જાણીએ, અને ત્યાર પછી આપણે ભરૂચ બેઠકની પણ વાત કરીશું. જયદીપ. જી યાર, ચોક્કસથી. જ્યારે વલસાડ બેઠક પર અમે પહોંચ્યા, વલસાડ જ્યારે પહોંચ્યા ત્યારે થોડુંક ક્યાંક બીજી જગ્યાએથી અલગ જોવા એટલા માટે મળ્યું, કારણ કે અનંત પટેલ જે યુવા ચહેરો છે, એ અનંત પટેલનું નામ ક્યાંક લોકોના મુખે આવે છે અને લોકો બોલતા હોય છે, એ એક થોડુંક અલગ જોવા મળ્યું. કારણ કે બીજે જ્યારે અમે ગયા ત્યારે લોકોને ઉમેદવારના નામ નહોતી ખબર, પણ અહીંયા જે દિગ્ગજ ઉમેદવારો છે, વલસાડની વાત કરીએ, ધવલ પટેલ અને અનંત પટેલ, તો અનંત પટેલ એક યુવા ચહેરો છે, તેનું નામ લોકોના મુખે આવતું અમને જોવા મળ્યું. પરંતુ હવે અમે લોકો સાથે જે વાત કરી છે, અમે જનતાની ક્લિયર ચોઇસ જે જાણી છે લોકોની, પ્લે કરવામાં આવે. સરકાર બીજેપી કેમ? કારણ શું? કારણ કે હવે કામ અચ્છા હો રહા હૈ ઓર ક્યા. કયા કયા કામ હોતા હૈ? અરે કામ એ સબ આપ દેખ રહે હો. શું લાગે છે આ વખતે કોની સરકાર? સરકાર તો હવે મોદીની સરકાર બનવાની છે. થોડા રસાકસી થાય, મેં સરકાર મોદી બનવાની. શું લાગે છે આ વખતે કોની સરકાર? બીજેપી સિવાય કોણ આવવાનું છે? બીજેપી સિવાય કોણ આવવાનું છે? કોઈ નહીં આવે. કેમ સામે કોઈ કોઈ છે નહીં? નથી. અચ્છા, કોઈ ઓપ્શન જ નથી. હા, શું લાગે છે આ વખતે? 400 ચોક્કસથી આપણા જે પાંચ મુખ્ય મુદ્દાઓ છે વલસાડ બેઠક પર આપણે વાત કરીને, પાંચ મુખ્ય મુદ્દાઓની આપણે વાત કરીએ. સૌથી પહેલો જે સવાલ છે, વિકાસ થયો છે કે કેમ? વલસાડમાં વિકાસ થયો છે કે કેમ? 67% લોકો તેમ કહી રહ્યા છે કે હા, વિકાસ થયો છે. 33% લોકો તેમ કહી રહ્યા છે કે વિકાસ નથી થયો. આપણો જે બીજો સવાલ છે મોંઘવારીને લઈને, મોંઘવારીનો મુદ્દો જે નડી રહ્યો છે લોકોને, એમાં જે આંકડા સામે આવી રહ્યા છે, 71% લોકો એમ કહી રહ્યા છે કે હા, મોંઘવારી નડી રહી છે. 29% લોકો તેમ કહી રહ્યા છે કે મોંઘવારી નથી નડતી. આપણો ત્રીજો સવાલ આપણો હતો વેપાર ધંધાને લઈને, રોજગારીને લઈને, એના જે આંકડા સામે આવે છે, વેપાર ધંધા વધ્યા છે કે કેમ, તેના આંકડા 69% લોકો તેમ કહી રહ્યા છે કે હા, વેપાર ધંધો વધ્યો છે, રોજગારી વધ્યા છે, અને 31% લોકો ના કહી રહ્યા છે. આપણો ચોથો સવાલ જે હતો 400 પાર, જે સૌથી મોટો સવાલ, 400 પાર બેઠક આવશે કે કેમ, તેના જે આંકડા છે, 75% લોકો વલસાડમાં તેમ કહી રહ્યા છે કે હા, 400 પાર થશે. 25% લોકો તેમ કહી રહ્યા છે કે 400 પાર નહીં આવે. અને જે પાંચમો સવાલ છે કોંગ્રેસને લઈને, કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ? અનંત પટેલ છે, આમ આદમી પાર્ટી એ ગઠબંધન છે, કોંગ્રેસ કમબેક કરશે કે કેમ, તેમાં 89% લોકો ના પાડી રહ્યા છે અને 11% લોકો જે છે હા પાડી રહ્યા છે. જે પ્રમાણે આપણે લોકો સાથે વાત કરી, જનતા સાથે વાત કરી અને જનતાની ક્લિયર ચોઇસ જાણી જીગર, અને તેમાં લોકોનો જે મત છે એ લોકોના મત પ્રમાણે 11% લોકો કોંગ્રેસને મત આપી રહ્યા છે જીગર.